મેઘરજ તાલુકા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીઓ પડતર પ્રશ્નોની માંગણી સાથે ધરણા યોજ્યા. અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નોની માંગણી સાથે મેઘરજ તાલુકા પંચાયત ખાતે માસ સીએલ પાડી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તારીખ 7/9/2021 મરેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી ફેડરના સરકારશ્રીના પડતર પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ સુખદ ઉકેલ ન આવતા ઉપરોક્ત કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંતર્ગત ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રીમંડળના આદેશ મુજબ મેઘરજ તાલુકા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા ફેડરના પડતર પ્રશ્નો બાબતે સરકાર દ્વારા હકારાત્મક નિરાકરણ લાવવામાં આવે તે માંગણી સાથે મેઘરજ તાલુકા પંચાયત ખાતે ધરણા યોજી માસ સીએલ પાડી સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ પૂરી કરવા જણાવ્યું હતું. ફેડરના પડતર પ્રશ્નનો ઉકેલ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કાર્યક્રમ મુજબ આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ. રાજ્ય સરકાર રાજ્ય તલાટી કમ મંત્રીમંડળ દ્વારા રાજ્ય સરકારના આવેદનપત્ર આપી અમારા રાજ્યના તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત મતલબ કે અમારે બે સરકારે 5 વર્ષની ફિક્સ પગાર નીતિને સળંગ ગણી 2006થી અમલી કરવાનું ફૂલ પગાર મતલબ કે સળંગ ગણવાનું કરેલું છે. તો 2004ના તલાટી કમ મંત્રીઓના પ્રશ્નો ઊભા થાય છે કે એ સિનિયરના જુનિયર થઈ જાય છે. બરાબર, 2006 વાળાના કન્ટિન્યુ ગણીએ તો 2004વાળા જુનિયર થઈ જાય છે. પ્લસ જે 12 વર્ષે અમારે મતલબ કે ફિક્સ પગારને સળંગ ગણી ફૂલ પગાર કરવો જોઈએ તો હજી સુધી ફૂલ થતા નથી, અલગ અલગ ખાતામાં અમારે ફાઇલો અટકાયેલી હોય છે. એ પછી અમારા પંચાયતના તલાટી કમમાંથી એક અલગ કેડર બની છે રેવન્યુ તલાટીની. તો રેવન્યુ તલાટીને અત્યારે હાલ 12 વર્ષે 4400 પ્રિગ્રેડ મળશે, જ્યારે અમારે ભાગ મળ્યું તેમ છતાં એમનું 4400નો પ્રિગ્રેડ છે, જ્યારે અમારે 2800નો પ્રિગ્રેડ છે. એટલે અમારા કામનું ધોરણ કામનું ભારણ ખૂબ જ વધારે હોય છે, તેમ છતાં અમારો પગાર ઘણો ઓછો હોય છે. એ સિવાય અમારે મતલબ કે પંચાયતનું મતલબ કે ગમે ત્યારે હુમલા થતા હોય, પછી મતલબ કે ગૂંચ ઊભી થતી હોય તો રેવન્યુ તલાટી અને પંચાયત તલાટીનો જોબ ચાર્ટ કહો તો અલગ કરવામાં આવે કહો તેમના